જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું જીકે લાઈવ ટેસ્ટ. આ છે ટેસ્ટ નંબર 18, જનરલ નોલેજનો ટેસ્ટ નંબર 18. જો હજી સુધી તમે આગળના ટેસ્ટ 17 જોયા ન હોય તો એ લાઈવ ટેસ્ટનું આખું પ્લેલિસ્ટ બનાવેલું છે, ત્યાં જઈને તમે જોઈ લેજો, જેથી કરીને આવનારા દિવસોમાં જેટલી પણ પરીક્ષા હોય તો તમને મદદરૂપ થઈ શકે. તો આપણે જનરલ નોલેજ એવું બહુ વિશાળ સબ્જેક્ટ છે મિત્રો, એટલે આપણે એક નાનકડો પ્રયત્ન કરતા હોય છે કે થોડા થોડા કરીને પ્રશ્નો આપણે તૈયાર કરતા રહીએ. અને વિડીયોની પીડીએફ ફાઇલ માટે તમે ટેલિગ્રામ કાં તો અમારું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો. પહેલો પ્રશ્ન આજના દિવસ માટે આપના માટે, કયા ભારતીય શહેરને વડાપ્રધાનોના શહેર તરીકે ઓળખવામાં આવે છે? કયા ભારતીય શહેરને વડાપ્રધાનોના શહેર તરીકે ઓળખવામાં આવે છે? 5 ઓપ્શન આપણી પાસે છે. અમદાવાદ, નવી દિલ્હી, અલ્હાબાદ, પટના, ચેન્નઈ. ફ્રેન્ડ, તમારી પાસે તમારો સમય થાય છે, 5 સેકન્ડનો સમય શરૂ થાય છે. પોતપોતાનો આન્સર ટીક કરજો અને પછી જ વિડીયોનો આન્સર જોવાનો પ્રયત્ન કરજો. આશા રાખું છું કે તમે પોતપોતાનો આન્સર પોતાની નોટબુક કાં તો કોમેન્ટ બોક્સની અંદર ટીક કરી લીધો હશે. તો આપણો જે જવાબ આવશે એ આવશે અલ્હાબાદ. અલ્હાબાદ શહેરને વડાપ્રધાનોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. કુંભલગઢ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? કુંભલગઢ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? હિમાચલ પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન. 5 ઓપ્શન મેં તમને આપી દીધા છે. 5 સેકન્ડનો તમારી પાસે સમય છે, પોતપોતાનો આન્સર સિલેક્ટ કરજો અને પછી આગળ વધજો. તો કુંભલગઢ જિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે? તો કુંભલગઢ જિલ્લો એ જવાબ આવશે રાજસ્થાન રાજ્યની અંદર આવેલો છે. અનીશ ભાનવાલા કઈ રમત પ્રસંગ કઈ રમત સાથે સંકળાયેલા છે? અનીશ ભાનવાલા કઈ રમત સાથે સંકળાયેલા છે? હોકી, ગોલ્ફ, વેઇટલિફ્ટિંગ, શૂટિંગ, આમાંથી કોઈ પણ નહીં. યાદ રાખજો, આવનારા દિવસમાં અનીશ ભાનવાલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાના છે. 5 સેકન્ડનો તમારો સમય સમાપ્ત થયો છે. તમે પોતપોતાનો આન્સર ટીક કરી લીધો હશે. અહીંયા આપણે આન્સર જોવાનો પ્રયત્ન કરીશું. જવાબ આવશે શૂટિંગ સાથે સંકળાયેલા છે. નાગપુર, મહારાષ્ટ્ર, કયા કેબિનેટ, નાગપુર જે મહારાષ્ટ્રમાં આવેલું છે, કયા કેબિનેટ મંત્રીનું મત વિસ્તાર છે? 5 ઓપ્શન આપણી પાસે છે. રામવિલાસ પાસવાન, ડી સદાનંદ ગૌડા, નીતિન જયરામ ગડકરી, જગત પ્રકાશ નડ્ડા, રાધા મોહન સિંહ. નાગપુર જે મહારાષ્ટ્રમાં આવેલું છે, કયા કેબિનેટ મંત્રીનું મત વિસ્તાર છે? તો અહીંયા આપણો જવાબ આવશે નીતિન જયરામ ગડકરી. અને નીતિન જયરામ ગડકરી કયું મંત્રાલય સંભાળે છે એ પણ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ઉમિયામ તળાવ કયા રાજ્યમાં સ્થિત છે? મેઘાલય, ઓરિસ્સા, કેરળ, આસામ, હિમાચલ પ્રદેશ. ઉમિયામ તળાવ કયા રાજ્યમાં સ્થિત છે? તો ઉમિયામ તળાવ જે છે, 5 સેકન્ડનો તમારી પાસે સમય છે. પોતપોતાનો આન્સર ટીક કરી લેજો નોટબુક કાં તો કોમેન્ટ બોક્સની અંદર. અહીંયા જવાબ જે આવશે એ આવશે ઉમિયામ તળાવ મેઘાલય રાજ્યમાં સ્થિત છે. ફિરોઝપુર એ પંજાબનું એક શહેર છે જે કઈ નદીના કાંઠે સ્થિત છે? ફિરોઝપુર પંજાબનું એક શહેર કઈ નદીના કાંઠે સ્થિત છે? ફિરોઝપુર. 5 ઓપ્શન છે. ઝેલમ, સતલજ, ચિનાબ, રવિ, સિંધુ. 5 સેકન્ડનો તમારો સમય શરૂ થાય છે. પોતપોતાનો આન્સર ટીક કરતા રહેજો જેથી કહીને આપણે ખ્યાલ આવતો રહે. તો ફિરોઝપુર એ પંજાબનું એક શહેર છે જે સતલજ નદીના કાંઠે વસેલું છે. વીર સાવરકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાલી જગ્યામાં છે. ચંદીગઢ, આંદામાન નિકોબાર ટાપુ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ. 5 સેકન્ડ તમારા શરૂ થાય છે. પોતપોતાનો આન્સર ટીક કરી લો પછી આપણે આગળ વધી શકીએ. તો એ જવાબ જે આવશે આપણો એ આવશે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સ્થિત છે. રામગુંડમ થર્મલ પાવર પ્લાન્ટ ભારતના કયા પ્રદેશમાં સ્થિત છે? તમિલનાડુ, કેરળ, તેલંગાણા, ઓરિસ્સા, કર્ણાટક. રામગુંડમ થર્મલ પાવર પ્લાન્ટ ભારતના કયા પ્રદેશમાં સ્થિત છે? તમિલનાડુ, કેરળ, તેલંગાણા, ઓરિસ્સા, કર્ણાટક. તો રામગુંડમ થર્મલ પાવર પ્લાન્ટ એ આવેલું છે તેલંગાણાની અંદર. ક્યાં આવેલું છે? તેલંગાણાની અંદર. સુબર્ણરેખા
શુભનારેખા અથવા સુવર્ણારેખા હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થિત છે? તો 5 ઓપ્શન આપણી પાસે છે, મધ્યપ્રદેશ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા. ફટાફટથી પોતપોતાનો આન્સર ટીક કરી લેજો અને પછી જ જવાબને જોવાનો પ્રયત્ન કરજો. તો જવાબ આવશે આપણો અહીંયા ઝારખંડ. શું જવાબ આવશે? ઝારખંડ ખાતે આવેલો છે. ઇન્દિરા પ્રિયદર્શની વન્યજીવ અભયારણ્ય, ઇન્દિરા પ્રિયદર્શની વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? મધ્યપ્રદેશ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, દિલ્હી, ચંદીગઢ. 5 સેકન્ડનો તમારો સમય શરૂ થયો. 5 સેકન્ડ સુધી વિડીયોને પોઝ કરો, પોતાનો આન્સર ટીક કરી લો, પછી વિડીયોનો આન્સર જોવાનો પ્રયત્ન કરો. તો અહીંયા જવાબ આવશે દિલ્હી. ઇન્દિરા પ્રિયદર્શની વન્યજીવ અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે? દિલ્હી ખાતે આવેલું છે. આ છે આજના દિવસના જવાબો. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો થોડુંક પ્રોત્સાહન મને પણ આપજો. વિડીયોની નીચે આવતો લાઇક બટનને પ્રેસ કરજો. વિડીયોને અન્ય ગુજરાતી ભાઈ બહેનો સુધી શેર કરજો, જેથી કરીને વિડીયોનો લાભ એ લોકો પણ ઉઠાવી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે.